ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને 150 ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના પાણીતળા ખાતે 3 દિવસીય 6ઠી ઓપન નેશનલ યોગ સ્પોર્ટ ચેમ્પિયનશીપ 2019 અને ઇન્ટરનેશનલ યોગ મીટનું આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. આ 3 દિવસ દરમિયાન દેશમાંથી વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પાલિતાણા રાજેન્દ્ર ધર્મશાળા ખાતે લકુનિસ યોગ વિદ્યાલયના સંત અતિન્દ્રનાથજીના અધ્યક્ષસ્થાને અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા વિશેષ ઉપસ્થિતિમાં 6ઠી ઓપન નેશનલ યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2019 ઇન્ટરનેશનલ યોગ મીટરનો પ્રારંભ 25 ડિસેમ્બરના રોજ થયો હતો, જેમાં દેશભરમાંથી તદુપરાંત વિદેશથી પણ કુલ 325 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મીટનું આયોજન કરનાર યોગ સંસ્થાના સ્થાપના 2011માં થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળ કલકત્તામાં આયોજન થયું હતું, ત્યારે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય અને પાલિતાણાની પવિત્ર ધરા શેત્રુંજય તીર્થનગરી ખાતે થયું છે. 3 દિવસીય સ્પર્ધામાં વિવિધ યોગ સ્પર્ધકો દ્વારા વિવિધ પ્રકારના યોગ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સફળ આયોજન માટેની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને લકુનિસ યોગ યુનિવર્સિટી લાઈફ મિશનના ફાઉન્ડર સ્વામી રાજરસિંહ મુનિજીએ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ સુંદર સ્પર્ધાનું આયોજન ગોરજિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા બાય ડોક્ટર તન્મય ગોરજિયા દ્વારા કરવામાં આવ્યું છે. વિશાલ સાગઠિયા, ZS TV, પાલિતાણા. ખાતે 25-28 ડિસેમ્બર સુધી યોજાણી, જેમાં ભારત દેશના કુલ 9 રાજ્યોના 330 યોગી બાળકોએ ભાગ લીધો. આ ચેમ્પિયનશીપ મેં ભી યોગી સૂત્ર સાથે કરવામાં આવી હતી, જે સૂત્ર દરેક વ્યક્તિ યોગ સાથે સંકળાય અને યોગ કરતા થાય અને વ્યક્તિગત યોગને સમજે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે આપેલ સૂત્ર મેં ભી યોગીને સાર્થક કરવા દરેક રાજ્યમાંથી આવેલ યોગી બાળકોએ સંકલ્પ કર્યો. આ સ્પર્ધાની અંદર કુલ 11 લાખ રૂપિયાના ઇનામો આપેલ અને આ ઇનામો આપવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, સંત શ્રી અદ્વૈતાનંદજી લકુલિસ યોગ વિદ્યાપીઠ, અજયસિંહ જાડેજા કડી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારી સાથે રહેલ ટીમ અને ભારત દેશમાંથી પધારેલ